મહિલાઓને લઈને કોઈ ઠોસ કદમ ઉઠાવવામાં આવશે? જે કાયદાઓ છે તેની અમલવારી પણ કડક રીતે થશે, પરંતુ એવું કશું થયું નહીં. જાગૃતતા ચોક્કસપણે આવી છે તેવું લાગી રહ્યું છે, પરંતુ વાસ્તવિકતા શું છે તે મુદ્દે આગળ ચર્ચા કરીશું. મીનાજી, આપની પાસે આવવા માંગીશ. જ્યાં સુધી વાત છે, ઘણા બધા એવા કેસીસ બનતા હોય છે ત્યારે શરૂઆતમાં એવું લાગતું હોય છે કે હવે જુવાળ આવશે, હવે પરિસ્થિતિ ઠરીઠામ થઈ જશે, પરંતુ એવું થતું નથી. આખરે તેની પાછળ આપને શું લાગે છે? સમાજમાં જે ઈચ્છાશક્તિ છે તેનો અભાવ છે, કે પછી તંત્ર જે છે તે અમલવારી કરવામાં ક્યાંક પાછું પડી રહ્યું છે? સી, આવા પ્રકારના જ્યારે કિસ્સા આવે છે ત્યારે હું તો મીડિયાને થેન્ક્સ કહીશ કે જ્યારે આવા પ્રકારના કિસ્સાઓ મીડિયા ખૂબ જ જો એને જોરશોરથી એની પાછળ પડી જાય તો આવા જે છે એ દુષ્કર્મના જે કિસ્સાઓ હોય એને એક વર્ષની અંદર અંદર ન્યાય મળે છે, જે આપણે નિર્ભયાનો કેસ જે છે એને સાબિત કર્યું છે. આ ઉપરાંત પણ 2009માં પણ આવો જ આપણા ગુજરાતમાં જ આવો કેસ બન્યો હતો. એક પરદેશની લેડી હતી, એને પણ આવી જ રીતના એક મોલેસ્ટેશનનો કેસ હતો, એમાં પણ મીડિયાએ ખૂબ જ ઇન્ટરવેન્શન કર્યું ત્યારે એને ખૂબ જ ટૂંકા ગાળામાં એનો ન્યાય મળ્યો. રાજસ્થાનના અલવરમાં પણ જે કિસ્સો થયો એમાં પણ, એટલે મને એવું લાગે છે જ્યાં સુધી સતત આપણે પ્રેશર ઉભું નથી કરતા ત્યાં સુધી આવા પ્રકારની જે છે સેન્સિટિવિટી નથી આવતી. ઓટોમેટિકલી આ સેન્સિટિવિટી નથી આવતી, અને આપણે ઇમ્પ્લાન્ટ કરવી પડે છે કે આવું કંઈક હોય હવે અમે તમારી પાછળ પડી જઈશું જો તમે આના વિશે કંઈ નહીં કરો તો. હું માનું છું કે ન્યાયતંત્ર પર કેસોનું ખૂબ જ ભારણ છે, એમ તો બીજા બધા તંત્રો છે, બધા જ તંત્રો એવા છે કે જેની પાસે કામનું ભારણ અતિશય છે, પણ આ એક એવું તંત્ર છે કે જેની ઉપર આજે લોકોનો વિશ્વાસ હજુ ટકી રહ્યો છે. આપણા દેશના જે મુખ્ય 3 આધારસ્તંભો છે એ આધારસ્તંભોમાંનો એક આધારસ્તંભ છે કે જેના પર લોકોનો હજુ વિશ્વાસ ટકી રહ્યો છે, તો એને મજબૂત બનાવવાના, એને આપણે સક્ષમ બનાવવાના પ્રયત્નો કેમ હજુ પણ જે થઈ રહ્યા છે એ ઓછા છે, બધું જ આપણે જોઈ રહ્યા છે. જે રીતના આંકડાઓ બતાવે છે કે 800,000 કેસો પેન્ડિંગ છે, આ બધી જ આપણે ખાલી આંકડાઓની માયા જાળો અને આંકડાઓમાં આપણે ફસાઈ રહીએ છીએ, તો એને કંઈક એના ઉપર કંઈક એક્શન લેવાની કેમ વાત નથી કરતા? કેમ આપણે આમાં વધારાના જે છે એના રિક્રુટમેન્ટની વાત નથી કરતા, જે છે એના સેન્સિટાઇઝેશનની વાત નથી કરતા? અને આવા પ્રકારના જ્યારે કેસો હોય ત્યારે એને કેમ ડેઝિગ્નેટેડ કોર્ટો બનાવી અને એમાં જ આ કેસો ચાલે, અને જેમ નિર્ભયાના કેસમાં એક વર્ષની અંદર ચુકાદો આવ્યો છે એમ બધા જ કેસોમાં એક વર્ષમાં ચુકાદો આવે એવી મહેનત આપણે કેમ નથી કરતા? બિલકુલ, આ પરિસ્થિતિને લઈને જ રુઝાનજી એ પ્રશ્ન પણ સામે આવતો હોય છે કે જ્યારે આ ન્યાય મળવામાં આટલી લાંબી વાર લાગતી હોય છે ત્યારે લોકો એમ પણ ઈચ્છતા હોય છે કે ન્યાયમાં તો ઘણી બધી વાર લાગવાની છે, તો તેને કારણે ગુનાહિત માણસ છે તેને પણ ક્યાંક ને ક્યાંક પ્રેરક બળ મળતું હોય છે. તમારી વાત સાચી છે. એ પહેલા એક વાત કેવી છે કે લાસ્ટ ટાઈમ જયારે નિર્ભયાનું થયું મને ખબર છે ઘણા એનજીઓઝ મળીને આપણા હાઈકોર્ટને કંઈક મેમોરેન્ડમ કે જે કહેવાય લખીને બી આપી દો કે તમે પ્લીઝ એક ડેઝિગ્નેટ કરો અને ફાસ્ટ ટ્રેક કોર્ટો કરો, પણ આઈ ડોન્ટ નો એનું શું થયું છે અને મારા ખ્યાલે કશું થયું નથી. એટલે અત્યારે હવે આજે મારે રિક્વેસ્ટ છે બધા જ એનજીઓને કે જે બધા અત્યારે આ નિર્ભયાનું આજે 16th કહી રહ્યા છે કે આપણે પાછું એમને હાઈકોર્ટને યાદ અપાઈએ અને કે પ્લીઝ તમે રેપ કેસીસ માટે, આપણે એવું નથી કહ્યું કે ભાઈ ચોરીનો કેસ હોય એ બધા કેસમાં આપણે ની જરૂર નથી, પણ એટલીસ્ટ તમે રેપ કેસીસ ને કરો તાકિ શું ફાસ્ટર રિઝલ્ટ આવે અને ફાસ્ટર રિઝલ્ટ ના લીધે આપણે લોકોને ખબર પડે કે ના આમાં અમને સજા થઈ શકે છે, સજા થઈ રહી છે. બીજું ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જે હતો કે એક ખાસ એ પોઈન્ટ બી કેવું હતું જે અત્યારે એટલું ક્લેરિટી નથી એમાં કે એમાં જે વિટનેસ પ્રોટેક્શન છે હજી બી વિટનેસ પ્રોટેક્શન માટે ખાસ કોઈ લોઝ એવા છે નહીં કે જે વિટનેસ ને પ્રોટેક્ટ કરે છે, એટલે એના લીધે બી થોડું ઢીલું પડી રહ્યું છે, કારણ કે જે કન્વિક્શન થાય છે એ વિટનેસ પ્રોટેક્શન ના લીધે પેલા વિટનેસ એ થઈ જાય છે અને એનું ઢીલું પડી રહ્યું છે. એટલે અગર આ બધા પોઈન્ટ હજી હવે મેળવી શકશું અને એના લીધે કન્વિક્શન ના લીધે હજી આપણા જે સોસાયટી ઉજાગર થઈ છે, જે જાગૃતતા થઈ છે, તે લોકોને એક બળ મળશે કે હા હવે અમને ન્યાય બી ફાસ્ટ મળી રહ્યો છે. જે તમે કહો કે ન્યાયની પ્રતિક્રિયા સ્લો છે, એટલે લોકો ઘણી વાર કહે છે કે કોણ જફા કરે છોડને ના કરીએ, પણ હવે એ બી અગર એ બી ઓછું થઈ શકે તો વી ઇટ ઇઝ વેરી ગુડ ફોર અસ. બિલકુલ, અને માધ્યમોએ હંમેશા માનસિકતા બદલવાનો પણ એક પ્રયત્ન ચોક્કસપણે કર્યો છે. પણ મીનાજી, જે રીતે ન્યાયતંત્રની રાહમાં વાર લાગે છે તેને લઈને જે માનસિકતા હોય છે, માનસિક રીતે ઘણીવાર લોકો પડી પણ ભાંગતા હોય છે અને અધવેચિત સ્કીપ કરી દેતા હોય છે, તો એવે સમયે આપને શું લાગે છે કોણ એવું હાથ થામનારું હોવું જોઈએ અથવા કોણ એવું મદદગાર હોવું જોઈએ કે જેથી કરીને આવા કેસ જે છે તેમાં ન્યાય મળી શકે? જ્યારે એક વખત આ તમે કોર્ટ કેસ થતા હોય છે અને કોર્ટમાં તમે પગ મૂકો છો ત્યારે તો મને એવું લાગે છે કે ન્યાયતંત્ર જે છે એ જ એક તંત્ર એવું છે કે જે આને
અને સાંત્વના આપી અને એવું કહી શકે કે બેન તને આ જે પ્રકારનો અત્યાચાર થયો છે એને ન્યાય હું આપી શકીશ. એના છે બીજું કોઈ તંત્ર આપણી પાસે નથી. છે આપણી પાસે એવું કોઈ સામાજિક તંત્ર કે જે આવા રેપ વિક્ટીમો હોય એ રેપ વિક્ટીમોને કોઈ પ્રકારની સજા કરી શકે? આવું થતું હોય છે ના? વાસ્તવિકતા હું એ જ કહું છું કે આ એક તંત્ર જ આપણી પાસે એવું બચ્યું છે કે જ્યાં હજુ પણ મને આશા છે કે અહીંયા જ થશે. તે સમયનો અભાવ છે. રુઝાનજી અંતિમ પ્રતિક્રિયા આપની લઈને પૂરું કરવા માંગીશ. અંતિમ પ્રતિક્રિયા મારે કેવું છે કે આઈ મીન જે બી લાસ્ટ યર થયું ઇટ વોઝ અનફોર્ચ્યુનેટ થિંગ, પણ આપણે જે મૂવ કરી રહ્યા છે પોઝિટિવ મૂવ કરી રહ્યા છે. હજી ઘણી ચીજો કરવાની બાકી છે, પણ એવું નથી કે આપણે એક કદમ આગળ દો કદમ પીછે, એવું નથી થઈ રહ્યું. સો ધેટ્સ અ પોઝિટિવ સ્ટેપ. અને મારે કેવું છે કે અત્યારે પોલીસ જાગૃતતા થઈ છે, હેલ્પ કરી રહી છે, પણ તમે જઈને હેલ્પ માંગો ને તમે બોલો બધા આપણે બહેનોને કેવું છે કે ઝીરો ટોલરન્સ અગેન્સ્ટ આઈ મીન અગેન્સ્ટ યોર હેરેસમેન્ટ રાખો. કઈ બી ઓફિસમાં હોય, સ્કૂલમાં હોય, કોલેજમાં હોય, કઈ છોકરાએ સીટી બી મારી હોય યા મેરે સપનો કી રાની ગીત બી ગાયું હોય તો તમે પ્લીઝ તમે જઈને કમ્પ્લેન કરો. પીપલ આર ધેર ટુ ટેક યોર કમ્પ્લેન એન્ડ સપોર્ટ. તમે એવું ના વિચારતા, કારણ કે તમે આજે કમ્પ્લેન કરો છો તો તમારા પોતાના જાતને તો ન્યાય અપાવો છો, પણ તમે પોતાની દીકરી યા પોતાની બહેન યા કોઈ એને બી તમે ન્યાય અપાવો છો. એટલે તમે ઝીરો ટોલરન્સ. આજે ભાવના જ્યારે ઉજાગર થશે ત્યારે ચોક્કસપણે કહી શકાશે કે નિર્ભયાની જે કુરબાની છે તે એડેટ નથી ગઈ. પરંતુ જો આ દિશામાં કદમ આગળ નહીં વધે તો ચોક્કસપણે આવી કુરબાનીઓ એળે જતી રહેશે અને કંઈ જ હાથ નહીં લાગે. આ બંને મહેમાનો આ સમગ્ર ચર્ચામાં જોડાયા, આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. સમગ્રતે આ જોઈએ તો કુરબાની એળે